चलना है। जन सेवा कोई खेल नहीं, जन हित में मरने वालों का फूलों से कोई मेल नहीं। कायर ही क्षण क्षण मरते हैं, बलिदानी मरते एक बार। भोगों से मुक्ति अरे पाओ, मानव जीवन है जेल नहीं। यह राख नहीं है फूलों की, यह राख नहीं है फूलों की, कांटे ही इस पर मिलते हैं। लेकर के दर्द जमाने का बस हिम्मत वाले चलते हैं। लेकर के दर्द जमाने का बस हिम्मत वाले चलते हैं। यह राख नहीं। नमस्कार, शुभ प्रभातम। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજનો ઋષિ સંદેશ છે, તમે આનંદમય ઈશ્વરના અંશ છો। માણસે સંકટ આપત્તિ કે દુઃખ આવે ત્યારે પ્રસન્ન થવું જોઈએ। એનું કારણ એ છે કે ભગવાનના એ વિધાન દ્વારા માણસના પ્રારબ્ધ ભોગ પૂરા થાય છે, એના અગાઉ કરેલ કર્મોનો પરિપાક મોક્ષ હોય છે, દરેક સંકટ એના પ્રારબ્ધનો નાશ કરતું જાય છે, તેના પ્રમાણે ભવબંધનની લાંબી સાંકળની એક એક કડી તૂટતી જાય છે। દુઃખ આવતા જ માણસે તેનો ઉપચાર તો કરવો જોઈએ, પરંતુ સાથે સાથે એવું વિચારીને પ્રસન્ન થવું જોઈએ કે મારા પ્રારબ્ધ ભોગનો એક હપ્તો ઓછો થઈ ગયો, આત્માનો વાર તથા ભવિષ્યનો અંધકાર થોડા ઓછા થઈ ગયા અને પ્રકાશનું લક્ષ્ય થોડુંક નજીક આવી ગયું છે। આવા ઉપકારી સંકટોને જોઈને રોવું, કકડવું તે કોઈ પાકી ગયેલા ફોળા પર ચીરો મૂકનાર ડૉક્ટરને જોઈને ભયભીત થવા જેવી મૂર્ખતા છે। દુઃખ પછી સુખ, તડકા પછી છાંયો અને સંકટ પછી સુવિધા મળવી તે પ્રકૃતિનો અટલ નિયમ છે। આથી દુઃખ જોઈને પ્રસન્ન જ થવું જોઈએ। દુઃખ તથા સંકટ સુખ સંપત્તિની પૂર્વ સૂચના આપે છે કે હવે તે નજીકના ભવિષ્યમાં જ પ્રાપ્ત થશે। વાદળ અને વીજળીને જોઈને ભયભીત થનાર બાળ બુદ્ધિવાળા લોકો થોડી વારમાં જ આવનાર પ્રાણદાયક વરસાદને જોઈ શકતા નથી। સંકટોના સુખ, સંકટો સુખ તથા કલ્યાણના અગ્રદૂતો હોય છે, તેમને જોઈને ભયભીત ના થવું જોઈએ, એના બદલે તેમનું સ્વાગત કરવું જોઈએ। વિશ્વાસ રાખો કે દુઃખનું કોઈ અસ્તિત્વ હોતું જ નથી, તેનું અસ્તિત્વ મનુષ્યનો માનસિક સ્તર જ હોય છે। જો માનસિક સ્તર યોગ્ય અને અનુકૂળ હોય તો દુઃખનો અનુભવ થતો નથી, અને જો કદાચ થાય તો તે પણ બહુ ઓછો થાય છે। આમ છતાં જો તમને દુઃખની અનુભૂતિ સાચી લાગતી હોય તો એનો અમોઘ ઉપાય એ છે કે તેની સામે આશા, સાહસ અને સતઉત્સાહના દીપકને પ્રગટાવો। એનાથી અંધકાર નષ્ટ થઈ જશે અને પ્રકાશ મોટા ભાગના અકારણ ભયને દૂર કરી દેશે। આશા, વિશ્વાસ અને પરિવર્તનના અટલ વિધાનમાં આસ્થા રાખવી, સાથે સાથે સમયરૂપી મહાન ચિકિત્સકમાં પણ વિશ્વાસ રાખો। સમય ખૂબ બળવાન અને ઉપચાર કરનાર હોય છે, ધીરજ રાખવાથી તે મોટા મોટા સંકોટોને પણ ટાળી દે છે। એટલા માટે જ કીધું, સમય બરા બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ।
સમય ખૂબ બળવાન છે અને ઉપચાર કરનાર હોય છે. ધીરજ રાખવાથી તે માણસના મોટામાં મોટા સંકટોને પણ ટાળી દે છે. સંકટ તથા દુઃખ જોઈને ભયભીત થવું તે કાયરતા છે. તમે ઈશ્વરનો અંશ છો, આનંદ સ્વરૂપ છો. તમારે તો ધીરજ, સાહસ, આશા, વિશ્વાસ અને પુરુષાર્થના બળે સંકટો તથા વિપત્તિઓની ઉપેક્ષા કરીને સિંહની જેમ જીવવું જોઈએ. ઉઠ, ઉભો થા ભારતના બાળ, લઈ લે હાથે તું જ્ઞાન મશાલ. એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. સંતાન સિંહનું હોવા છતાં પામર પશુ તમ તું જ સ્થાન રહ્યું. ઉઠ થા કર સ્વરૂપ ભાન, તું છે સ્વરૂપ સ્વયં કેસરી કરાલ. એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. આવો પરમ પૂજ્ય ગુરુદેવ, માર્ચ 1969, પેજ 44-45, જેના દિવ્ય સંદેશને તમે સાંભળ્યો. પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા, તેને અન્ય પોતાના સંબંધીઓમાં ગ્રુપમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ